કૃષ્ણ રે
લાજવાની વાત છે વીરા. અરે નહીં મોટા ભાઈ,
આમાં લાજવાની વાત ના હોય. એ આપણું લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ, અને ભગવાન હંમેશા ભક્તો ને આધીન હોય. દુશ્મન નહીં એને ભગત કહો મોટા ભાઈ. અરે નહીં કનૈયા, અરે ક્યાં લો ભગત ભગત કરે વીરા. હજી કહીશું કે હળિયામાં કેટલી તાકાત છે. હજી કહીશું કે દુશ્મન ને મારે હવાલે કરી દે વીરા. અરે નહીં મોટા ભાઈ, મેં તમને કીધું એક કદાપી નહીં બને મોટા ભાઈ. એક એક દી કવિ કવિ રાધી કરો દરિયાના ભાગ વિરાજ દારે કરો. અરે નહીં મોટા ભાઈ, મેં તમને કીધું આમાં માતા પિતાને લાજવાની વાત ક્યાંથી આવી? હા કનૈયા, અને કૃષ્ણ કદી એવું કામ કરતો નથી જેથી કરી એમના માતા પિતાને લાજવું પડે. મોટા ભાઈ, મેં તમને કીધું ભગવાન હંમેશા ભક્તો ને આધીન હોય. મોટા ભાઈ, ભક્ત ને દુશ્મન નો કહેવાય, અને મારો ભક્ત તમારો પણ ભક્ત કહેવાય. મોટા ભાઈ, અરે નહીં કનૈયા, એ ભક્ત હશે તારો, હલધારી ભાઈ નો દુશ્મન છે દુશ્મન વીરા. અરે દુશ્મન ને મારે હવાલે કરી દે કનૈયા. હજી તને ખબર નહીં હોય કે સાંજે સૂરજ એક કરી અને દુશ્મન ને શોધી કાઢીશ વીરા. અરે નહીં મોટા ભાઈ, લાગે છે આજે તમે નહીં હળ નું અભિમાન બોલે. મોટા ભાઈ, હા કનૈયા અભિમાન બોલે, પણ આજે અભિમાન ન તોડું, હું પણ કૃષ્ણ કનૈયો નહીં. એક રમત થઈ જાય મોટા ભાઈ, રમત ની અંદર તમારી જીત થાય તો આજે હું મારો લાડીલો ને પ્રેમીલો ભગત જેને તમે દુશ્મન માનો છો તમારા હવાલા કરી દઉં. મોટા ભાઈ, તમારા હવાલા કરી દઉં. અરે ભલે કનૈયા, તો તું પણ જોઈ લે આજે પરદેવ ની રમત વીરા. એ આજે સાંડો સૂરજ વેલા બેગારે કરો, આજે સાંડો સૂરજ વેલા બેગારે કરો.
अरे कन्हैया हर मत के डर तू जीते नो हैरो विरा अरे मोटा भाई आ कोई हार जीतने रमत नो कहे मोटा भाई अरे नहीं कन्हैया आज सरत कुमारी तेरी जीती से विरा अरे सोना मंदिर बरदेव ने बोला लो कारण बताओ कन्हैया अरे मोटा भाई आज खरखर तुम्हारो वो मानू होई का रमत ने अंदर मारे जीत से खरखर हार जीतने रमत के भाई हा कन्हैया तो सांभळो मोटा भाई मारे तुम्हारा जमणा हाथ में एक वचन जो मोटा भाई अरे कन्हैया भाई भाई में बात होई वचन न होई अरे नहीं मोटा भाई देव होई तो जमणा हाथ में वचन दियो अरे वचन देता पहला सो वक्त विचार कर जो मोटा भाई कि रघो को रुद्र सजा के लिए आई प्राण जाए वचन नु जाए मोटा भाई अरे भले कन्हैया आज ले मारो वचन से अरे वाह फड़े वादर फड़े कन्हैया आ हलधारी भाई नो फरे सांभळो मोटा भाई आ जणाओ कन्हैया जेने तमे दुश्मन मानो छो ई कोई दुश्मन नहीं मारो लाडीलो ने प्रेमीलो भक्त हो तो मोटा भाई अरे हा कन्हैया ने कोकण गढ़नी देंगी धरा ऊपर री राज करेस मोटा भाई जेम नु नाम से राजा अजमल कोकण गढ़ जाई पुत्र तरीके अवतार धारण करवानो से मोटा भाई अरे सुवात करस कन्हैया हां मोटा भाई अरे मने खबर हती कि आज आ कपट रची अरे वचने बांधीस अरे घेर घेर पाटकू तारो काम से कन्हैया अरे नहीं मोटा भाई मैं तुमने कीधु तो वचन देता पहला सौ वक्त विचार कर जो खरखर जमना हाथ नु वचन आपो हो जमना हाथ नु वचन अभी जो तमे में कहता हो के हूं नो आऊ तमारो वचन पाछो लियो मोटा भाई हे आजे कुवा मा ए उतारी ही वीरले मरो तो होगा ये वचने मैंने व्रत वाढवानी वात क्या थी आवी भगवान हमेशा भक्तों ने आधीन होई बड़देव उतार छोड़ी वीरेंद्र उतार नी तैयारी करो मोटा भाई अरे बड़े कन्हैया ए आजे पिता रे ए वासुदेव होवे मारे सोई रे देवा ए आजे पिता रे नंद बाबा मारे सोई रे देवा गाऊ पिताया मारती नकुवा बाबा
નો સમય થી ગયો છે, આજ મારા બકડા હફવા લાગ્યા છે. સાહેબ સામે બદલાય છે, ભાઈ થોડું ભજન કરી લઉં અને પ્રભુ ભજન કરી લઉં. હે ગોવાળ, હે ગોવાળભાઈ, કહો છો તો આત્મા. અરે ગોવાળ, હમ દ્વારકા થી આવું છું. હા સાધુ, હમ જુનાગઢ જાઉ છું ગોવાળ. બહુ ભૂખ લાગી છે મને ગોવાળ, તમારી પાસે ટાઢો ટુકડો હોય તો મને આપો. અરે સાધુ આત્મા, હજુ હું સામે બદલાય છે ભાઈ અને ભોજન કરી ઉભો થયો છું, માટે મારી પાસે ભટકુકુલ હટલો નથી સાધુ આત્મા. અરે જૂઠો ના બોલો ગોવાળ, આજે તમારી ખંભે કામડી ની અંદર મને ટુકડો દેખાય છે ગોવાળ. સાધડો જીદ કરે છે કે સાલ આજ મને કામડી તો વાસ હોય. ઓ સાધુ આત્મા, હા ગોવાળ, કદાચ હટો ટુકડો વધો છે સાધુ આત્મા. અરે ગોવાળ, હા સાધુ આત્મા, આજે ખાવા ટાટો ટુકડો આપ્યો. હા સાધુ આત્મા, હવે મારે થોડુંક દૂધ પીવું છે ગોવાળ. ઓ સાધુ આત્મા, તમે આજ ખાવાનું માગ્યું સાધુ આત્મા, આજ મેં ખાવાનું આપ્યું છે સાધુ આત્મા. હા ગોવાળ, પણ સાધુ આત્મા આજે બગડા બધા મારા પાથડિયા છે સાધુ આત્મા, માટે હું દૂધ ક્યાંથી લઈ આવું સાધુ આત્મા. સામે બાંડી બકરી ના જમણા આસન ની અંદર દૂધ, તો વાત કેવી સુધી છે સાધુ આત્મા? કારણ કે બકરા હરજી ભાઠી ના છે, હરજી ભાઠી ને ખબર હોય ક્યાં બકરા ની અંદર દૂધ હોય ક્યાં બકરા ની અંદર ન હોય, માટે સીધી સડી જો સાધુ આત્મા, મારી પાસે દૂધ નથી સાધુ આત્મા. અરે ગોવાળ, તમે જઈને એક વાર તપાસ તો કરો ગોવાળ. ઓહો સાધુડો બહુ જીદ કરી રહ્યો છે, તો સાલ આજ મને બકરા ધોવા જવા તો દે. હા ગોવાળ, આજે તમે જમવાની હઠ કરી સાધુ આત્મા. હા ગોવાળ, આજ મેં હેઠો ટુકડો આપી, આજે તમને જમવાનું આપ્યું છે સાધુ આત્મા. હા ગોવાળ, અરે સાધુ આત્મા, આપણે દૂધ પીવાની હઠ કરી સાધુ આત્મા, આજ મેં મારા બકરા ધોઈ, આજ પાથડિયા બકરા ધોઈ તમને દૂધ પાયું છે સાધુ આત્મા. હા ગોવાળ, માટે સાધુ આત્મા આજ મારી પાસે પાણી નથી, માટે પાણી પીવાની હઠ છોડી દો સાધુ આત્મા. અરે ગોવાળ, સામે સુરલિયા તળાવ ની અંદર મને પાણી દેખાય છે ગોવાળ. અહો સાધુ આત્મા, આપ કહો છો કે સામે સુરલિયા તળાવ ની અંદર પાણી છે સાધુ આત્મા? હા ગોવાળ, તો વાત કેવી સુધી છે સાધુ આત્મા? અરે ગોવાળ, એક વાર જઈને તપાસ કરો. અરે સાધુ, આ સાધુ પર વિશ્વાસ રાખજો ગોવાળ. અરે સાધુ આત્મા, આજે સવારે હરજી ભાઠી પોતાના બકરા આજે સોનરિયા તળાવ ની અંદર લઈ આવે છે, અને આપ કહો છો સાધુ આત્મા કે સોનરિયા તળાવ ની અંદર પાણી છે, તો માટે હટ સાધુ આત્મા, આજ મારી પાસે પાણી નથી સાધુ આત્મા. અરે ગોવાળ, તમે એક વાર જઈને તપાસ તો કરો, આ સાધુ પર વિશ્વાસ રાખજો ગોવાળ. સાધુડો કોઈ ચમત્કારી લાગે છે, કારણ આજ મારી પાસે ભડકું રટલો નગો, આજ ભડકું ટુકડો આવ્યો છે,
આજ મારા બકરા બધા પાઠડિયા હોવા છતાં આજ મારા બકરા દૂધતા થયા છે. તો કદાચ સાધુડા ના કહેવાથી સામે સરોવર ની અંદર પાણી પણ આવે. આજ મને પાણી ભરવા જવા દે. એ પાણી લા ભરવા આયલા હરજી રે ભતી પાણી લા ભરવા તમારા પાઠડા બગરાના મને દૂધ પડ્યા ગોવાન. અરે સામે સોનલિયા તળાવ મને પાણી પડ્યું ગોવાન. હા સાધુ મહાત્મા, હવે હું જાઉં છું ગોવાન. અરે સાધુ મહાત્મા, આપ કોણ છો, ક્યાંથી આવો છો? સાધુ મહાત્મા, એની આજ હરજી ને સાચી ઓળખાણ કરાવો. સાધુ મહાત્મા, અરે હરજી, હમ દ્વારકા થી આવું છું, હમ જુનાગઢ જાઉં છું. હરજી, આજે જી સૌ તારી હામે છો. હરજી, હો સાધુ મહાત્મા, આપ કોઈ દેવ પુરુષ છો? સાધુ મહાત્મા, અરે નહીં હરજી, કારણ આજ મારી પાસે ભટકો રોટલો નતો. સાધુ મહાત્મા, આજ ભટકો રોટલો આવ્યો છે. આજ મારા બકરા બધા પાઠડિયા હોવા છતાં આજ મારા બકરાએ આજે દૂધ આપ્યું છે. સાધુ મહાત્મા, હા હરજી. અરે સાધુ મહાત્મા, સામે તળાવ ની અંદર સવારે ટીપુ પાણી પીવાનું હતું. સાધુ મહાત્મા, આજે તળાવ પાણી થી હિંડોળા લેશે. સાધુ મહાત્મા, હા હરજી, માટે જે વાત હોય એ સત્ય કરો, જૂઠો બોલો માં. સાધુ મહાત્મા, અરે હરજી, આજે હું તને સત્ય વાત કરું છું. હરજી, હા સાધુ, અરે જો તારે મારું અસલ સ્વરૂપ જોવું ને હરજી. હા સાધુ, આજે પલ ઘડી અવરૂપ હોય ને બોરે, હમણાં મારા અસલ સ્વરૂપ ને તને દર્શન આપું છું. હરજી, જોજો. હો સાધુ મહાત્મા, આજા વરુડા હરજી ને વળવીને વયા નો જતા હો. અરે નહીં હરજી, આજે તમારો અન્નનો ટુકડો ખાધો. હા સાધુ મહાત્મા, અરે તમારા પાઠડા બકરાનો મને દૂધ પયા. હરજી, હા સાધુ મહાત્મા, આજે સામે સોનલિયા તળાવ મને પાણી પાયું. હરજી, સાધુ મહાત્મા, આ સાધુ પર વિશ્વાસ રાખજે. હરજી, ભલે સાધુ મહાત્મા. એ રાધે ગોવિંદ વજો, રાધે ગોવિંદ. અરે ગોવળભાઈ, જો મારું અસલી સ્વરૂપ. ઓહો, આજ જણિયામાં વરુડા હરજી થી કઈ ભૂલ થઈ હોય,
આજ મને માફ કરો મારા નાથ. અરે હરજી, કૃષ્ણ ની બારાણી પંથ રાખવા તને હનુમાનગઢ દર્શન દેવા એવો છો હરજી, કે જોઈ તો માગી લે. આપ કહો છો કે કૃષ્ણ ઉદાણી બાણાને પંથ રાખવા, આજ ભરૂડા હરજી ને વનવગડે દર્શન દીધા છે મારા નાથ. તો પ્રભુ, આજ હું ગરીબ ની ઝૂંપડી નજીક માં જાય તો આજ મારી ઝૂંપડી પાવન કરો પ્રભુ, મારી ઝૂંપડી પાવન કરો. અરે હરજી, આવી જીત છોડી દે, કારણ કે આજે પોકરણ ગઢના રાજા અજમલ તેમની ઘેરે હું પુત્ર તરીકે અવતાર ધારણ કરું છું. આજે હું ઉતાવળ માં છું તો આજ મને જવા દે હરજી. અરે પ્રભુ, આખો આવ્યા અને આવશે એમાં ઘણા માણા બેઠી જાય મારા નાથ, માટે આવો તો આજને હરજી ની ઝૂંપડી પ્રભુ. અરે હરજી, આજ મને જવા દે, બીજી વાર આવીશ ત્યારે તારી ઝૂંપડી જરૂર આવીશ. અરે પ્રભુ, આજ કરા વાયદા કાલે વયા જાય, માટે આવો તો આજને આજ હરજી ની ઝૂંપડે પ્રભુ.
તમે છો હું છું આજ મારા પગડા છે તોય તમે એમ કહો છો કે દેખાતું નથી પ્રભુ એમ વાત નથી હરજી કેમ હજી તમે લગ્ન નથી કર્યા હરજી અરે પ્રભુ મારે તો તમારી ભક્તિ કરવી છે પ્રભુ માટે પ્રણવાની વાત રહેવા દો અરે હરજી તારી ભક્તિથી હું પ્રસન્ન છું હરજી કે જોઈ તો માગી લે હરજી અરે પ્રભુ માંગવાની જોગવાત કરતા હોય ભરનાથ તો માંગવાનું એટલું કે જયારે પોકળગઢની અંદર રાજા હજમણની ધરી આ પુત્ર તરીકે અવતાર ધારણ કરો ત્યારે જન્મને પહેલી આરતી મારા હાથે ઉતરી અરે હરજી જયારે હું પોકળગઢની અંદર જલમ વખત ની પહેલી આરતી તારા હાથે ઉતરશે હરજી અને પ્રભુ આજે સમાધિની છેલ્લી આરતી પણ હરજીને હાથે ઉતર્યું છે અરે હરજી જ્યાં હું સમાધિ ધરીશ ને પણ છેલ્લી આરતી તારા હાથે જ ઉતરશે અરે પ્રભુ આજથી જ્યાં તમારો વાસ હોય ત્યાં હરજી નો વાસ હોવો જોઈએ પ્રભુ અરે હરજી જ્યાં મારો ફોટો હશે ને હરજી જરૂર તારો પાછળ ફોટો હશે હરજી ભલે પ્રભુ આજ પાઠડિયા બકરા રે હવે માર જોડી રે
You are the one.